टाइम्स ऑफ गुजरात वी स्पीक्स हम बोलते हैं सब गुजरात જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહી વોરા આજે આપણે જુંદાલ સર્કલ જે ચાનખેડામાં આવ્યું છે તેની સામે એક વસાહત આવેલી છે ત્યાં આવેલા છે આ લોકોને પહેલા ચાનખેડામાં ઘર બનાવ્યા હતા આ લોકોએ પરંતુ ત્યાંથી તે લોકોને હટાવવામાં આવ્યા કે શું થયું આપણે દરેક વિગતો આ લોકો પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ બેન સૌથી પહેલા તમારું નામ જણાવશો મારું નામ હિનાબેન છે હિનાબેન સૌથી પહેલા તમે ક્યાં રહેતા હતા અને ત્યાંથી તમને કોણે હટાવ્યા અને પછી તમે કેવી રીતે અહીંયા આવ્યા અમે પહેલા ચાનખેડા રહેતા હતા ચાનખેડાથી આયા દબાણવાળા ત્યાંથી અમને ખાલી કરી દીધા પછી અમે અહીં ઝૂંપડા બાંધી દીધા અહીંયા આવીને ઝૂંપડા બાંધી દીધા હવે અહીં આયકની આવે છે દબાણની ગાડીઓ ઘણી વખત આવે છે ઘણી વખત અમને હેરાન કરે છે પાડી દેવાની ધમકી આવે એવું કરે એક બે વખત તો પાડી પણ દીધા અમે એમને સામાન ખુલ્લામાં લઈને છોકરા લઈને અમે ફરી રહેતા હતા પછી પાંચ કાલ પરમ દિવસે પાછી એક ગાડી આવી તો અમને એમ કહે છે કે તમે હવે હટાવી દો અને તમે નહીં હટાવો તો સોમવારે અમે જીસીબી લઈને આવીને પાડી ભરી જઈશું બધું તમારો સામાન એટલે કોણ હતા એ લોકો પાસે તમે કંઈક પુરાવા માગ્યા કે તમે ક્યાંના અધિકારી છો પુરાવો અમે માગ્યો અમે નોટિસ માગી કે તમે સરકારે તમને મોકલ્યા તો અમને નોટિસ આપો તો અમને નોટિસ એવું કશું બતાવ્યું નહીં અમને એમ કહે છે કે અમે નોટિસ અમે કશું ના લઈ એવું કશું ના આપીએ એમ કીધું હા એવું કીધું અને બીજી તમારે અહીંયા જે તમે જ્યારે ચાનખેડામાં તમને હટાવવામાં આવ્યા ત્યારે આ સુવિધા તમને કોર્પોરેશને આપી હતી કે તમે પોતે અહીંયા ઊભી કરી હતી સુવિધા તમારા માટે અમે પોતે જ અહીંયા આવ્યા હતા કોર્પોરેશન દ્વારા કોઈ સુવિધા ઊભી કરવા નહોતી આવી ના કોઈ સુવિધા અને આ વખતે જ્યારે આ દબાણવાળા જે અધિકારીઓ આવ્યા હતા તે લોકોએ તમને કંઈક વૈકલ્પિક સુવિધાની વાતો કરી છે કે પછી ના એ લોકો શું કહી રહ્યા છે આ વખતે આ વખતે એવી કંઈ વાત નથી કરી અમને કે અમે તમને કોઈ સુવિધા આપીશું એવી કશું વાત અમને નથી કરી એમને ખાલી એવું જ કીધું કે તમે આઈને હટાવી દો ખાલી કરી દો કોઈ તો તમે નહીં કરો તો સોમવારે અમે આવીને જીસીબી લઈને પાડી અને ભરી જશું એવું કહીને જયા અમારે સોમવારની ઓફર આવી છે અમારે સોમવારની ઓફર આપી આ વખતે બી કોઈ સુવિધાની વાત નથી કરી સુવિધાની વાત નહીં કરી સુવિધાની વાતમાં આગી હતી એ લોકો એમ કે છે અમારે તો ઉપરથી ઓર્ડર આવે ઉપરથી ઓર્ડર આવે એમ કે હા સરકારનો ઉપરથી ઓર્ડર આવ્યો અમે પાડવા આવ્યા તમે ઓર્ડરની નોટિસ માંગવાની એ લોકોની માંગણી કરી હતી અમે માંગણી કરી હતી એમની પાસે કે તમે નોટિસ આલો અમના લોકોને તે લોકો એમ કે અમારે ઉપરથી ઓર્ડર આવ્યો અમારે પાસે નોટિસ તે લોકોને નહીં મળે ઉપરથી ઓર્ડર નોટિસ નહીં આપે એમ કીધું એ લોકોએ એવું કહેતા બેન તમારે બીજી કંઈક સુવિધાઓ અસુવિધાઓની આપણે વાત કરી રહ્યા તો ઓફ ધ રેકોર્ડ એ શું અસુવિધાઓ શું શું તમને નથી મળી રહ્યું અસુવિધા તો બહુ છે સાહેબ અમે આટલા વર્ષથી આવી રહીએ પણ અમારા બાળકોને કે અમને કશું સરકારી સુવિધા અમને નથી મળી અમે એમને એમ જ પડી રહીએ પાણી માથા ઉપાડીને લાવીએ દવાખાના પણ અમે સરકારી દવાખાના હોય આ જઈએ કોઈ અમારા અમે બાળકોના આધાર કાર્ડ કઢાવવા જઈએ તોય પણ અમારા સામું કોઈ નહીં જોતું બાળકોનો આધાર કાર્ડ કરાવવા જાવ તો બી કોઈ તમારા સામે નથી ગરીબોના સામે તો કોઈ જોતું જ નહીં પેલા પૈસાવાળા રૂપિયાવાળા હોય એમનો પહેલું સાંભળી લે અમારા જેવો જે હોત એક સાઈડમાં કે બેસી રહો પછી તમારું કામ કરી તોય પણ ધક્કા મૂકી તો બહુ જ કરવામાં થાય તો ભાઈ તમારું શું નામ છે તમભાઈ શું પરેશાનીઓ છે અહીંયા તમે ચાનખેડાથી અહીંયા આવ્યા કેવી રીતે આવ્યા ને હવે અહીંયા શું તમને કહેવામાં આવ્યું છે અમે બહુ વર્ષો પહેલાં ચાનખેડામાં રહેતા હતા પછી ત્યાં અડધા મકાન મળ્યા લોકોને અને અડધા નથી મળ્યા તો અમારી જાતે પોતે અહીં આવીને વસવાટ કરેલો હ પણ કોઈ સરકારી અમારો કોઈ લાભ મળ્યો નથી સરકાર મોદી સરકાર કહે કે જેને ઝૂંપડું ટોરા હોય એને મકાન મળશે તો પણ કોઈ સરકાર અમારું સાંભળતું નથી ને છેલ્લા 2017 જેટલાય મકાનો અમારા 3 વખત તોડી નાખ્યા પણ કોઈ સરકાર અમારું રાહત કરતી નહીં કોઈ સરકાર અમારું સાંભળતી નથી વૈકલ્પિક સુવિધા કોઈ ઊભી નથી કરવામાં આવી કોઈ સુવાદા નહીં કોઈ સરકારી લાભ નહીં આખલો કોરોના જતો રહ્યો કોઈ અમારા સરકારી કોઈ લાભ નથી મળ્યો કોરોનામાં પણ કોઈ લાભ કોઈ નથી મળ્યો અને આ વખતે જ્યારે આ બેને કહ્યું કે કોઈક અધિકારીઓ આવીને કહી ગયા કે ભાઈ આ દબાણ તમે હટાવી દેજો સોમવાર સુધી તે શું આખો મામલો રહે એ કોક આ બધા છે બિલ્ડર એ બધા એમના પૈસા ખાઈને માને કે આવા છે કે તમે તોડ દો અને તમારો કોઈક અધિકારી હોય તમે એના અંદર ચર્ચા કરો અને તમારા અધિકારને અમારા સામું લાવો પણ અમારા સાબરાવાળા કે તમારી નોટિસ આલો અમાને તો નોટિસ માગી પણ કોઈને આપી નથી કોઈએ ના આપી કોઈને નથી આપી જો સોમવારના દારે નહીં તોડો હોલી સાપરા ખાલી નહીં કરો તો અમે જીસીબી લઈને આવીને તોડી નાખશું એવું કંઈ નહીં ગયા તમારે કોઈ નોટિસ નથી આપી તમે કોઈ નોટિસ નહીં અને વૈકલ્પિક સુવિધા બે પણ કોઈ વાત નથી વિકલ્પ સુવિધા તમે ચાનખેડામાં કયા વર્ષમાં તમે ત્યાં રહેતા હતા અને ત્યાંથી તમને ક્યારે હટાવવા તમે અહીંયા કેટલા વર્ષથી છો વસવાટ કરો 1990 અમે ત્યાં રહેતા હતા 99 અંદર પછી 2000 અમે અહીં આવ્યા બરાબર તો અમને એકની કોઈ સુવિધા નહીં મળી સરકારી કશું નહીં મળ્યું પછી તોય છતાં અમે અહીં પડી રહ્યા છે અમારી પોત આ સરકારી જમીનમાં તો અમે સરકાર જોડે અપીલ કરીએ છીએ કે કોઈ તમારું સરકારી લાભનું મકાન તો અમે પૈસા ભરવા માંગીએ છીએ
કોઈ પણ વસ્તુ અમને આપો, કોઈ પણ ભારાખંડનું કોઈ બી સરકારી કોઈ સ્કીમ આવો એમાં આપો, ના આપો તો મોદી સરકારનું કહેવું કે જેનું ઝાપરું તોડી નાખે એનું મકાન મળશે, પણ કોઈ લાભ અમને મળતો નથી. અમારા એકની ચીકલી બારી બહુ પરિસ્થિતિ અમને બહુ વેઠી પડી રહી છે સાહેબ. અમને કોઈ પાણી નહીં, લાઇટ નહીં, કોઈ સરકાર અમારું સાંભળતી નથી. તમે વોટિંગ કરો છો, તમારા પાસે ઇલેક્શન કાર્ડ ને રેશન કાર્ડ એવું બધા પુરાવા છે? હા, રેશન કાર્ડ, બેંકની ચોપડી, એકાઉન્ટ, છોકરામાં નિશાનના દાખલા બધું અહીં અમારા જુનાલ ગામનું અમે પોતે જાતે બનાવેલું. તો પણ કોઈ સુવિધા નથી? કોઈ સુવિધા નહીં. અને જે આવાસ યોજનામાં તમે અરજી કરી હતી? આવાસ યોજનામાં બધી આ લાભ બાપ મળે છે, મોદી સરકાર સંભળાવે એમાં ઘણી અરજીઓ આવી, પણ કોઈ સાંભળતું નથી અમારું. એમાં કોઈ નથી સાંભળતું? કોઈ નથી સાંભળતું. તમને કહે કે આટલા બેંકમાં રૂપિયા નાખીએ છીએ અમે, આટલા મહિને મહિને આપીએ, એ બેંકની પણ અમારી ઘરે ચોપડીઓ પડી છે, કોઈ રૂપિયા નથી, કોઈ નથી આવે. બેન, આ ભાઈ જે વાત કરી રહ્યા છે, તમે શું કહેશો? જે સુવિધાઓને અભાવની વાત કરી, જે શૌચાલય નથી, કેટલી તકલીફો પડે છે તમને મહિલા તરીકે? અત્યારે તો અમે રહીએ છીએ શૌચાલય, પણ અમે બહેરી સ્ત્રી અવતાર થઈને મારે કહેવું પડે, શૌચાલય પણ અમે ખુલ્લામાં જઈએ છીએ, નાવા ધોવાની પણ કોઈ જાજરૂ બાથરૂમની કોઈ સગવડ નથી, અનાજ પાણી પણ અમારા ઘરવાળા ધંધે મજૂરી જાય, જે 100-200 રૂપિયા લાવે અમે અમારું ઘરનું ગુજરાન ચલાવીએ છીએ, પણ સરકારી કોઈ સુવિધા અમને નથી મળતી, કોઈ સુવિધા અમને નહીં મળતી. તો હવે આ લોકો હટાવવાની વાત કરીને ગયા છે, હવે તમે લોકો શું વિચારી રહ્યા છો? કોર્પોરેશનમાં કંઈ અરજી કરવાનું વિચારી રહ્યા છો કે કંઈ કાનૂની પગલાં લેવાનું વિચારી રહ્યા છો? શું આગળ તમારી રણનીતિ રહેશે? હવે અહીંથી ખાલી કરાવશે તો અમે અમારી રીતે કંઈક તો કરવું પડશે. હવે સરકાર અરજીઓ લખી છે, અરજી નાખીશું, હવે કોર્પોરેશનવાળા શું નિર્ણય લે છે શું નહીં, અમારું કહેવું બસ એટલું જ છે કે સરકાર અમને થોડી ઘણી કોઈક વ્યવસ્થા કરી આપે, અમને અહીંથી નિરાધાર ના કાઢે. તો જે રીતે તમે જોયું કે કેવી રીતે આપણે જે જુંદાલ સર્કલ છે તેની સામે એક વસાહત આવેલી છે ત્યાં આવ્યા હતા, અને ત્યાંના લોકોએ આપણી સમક્ષ તેમની સુવિધાઓ મૂકી. તેમનું કહેવું હતું કે અમે 90ની સાલમાં ચાંદખેડામાં રહેતા હતા, ત્યાંથી અમને હટાવવામાં આવ્યા, પરંતુ વૈકલ્પિક સુવિધા કોઈ ઊભી ના કરવામાં આવી. તે બાદ અમે અહીંયા આવી, અમારા પોતાની જાતિ રીત મહેનતે અમે અહીંયા વસાવત ઊભી કરી, પરંતુ અહીંયાથી પણ અમને હવે હટાવવામાં આવી રહ્યા છે. આ લોકોએ એ પણ આક્ષેપ કર્યા છે કે જે અગાઉ 2 દિવસ પહેલાં એક અધિકારી આવ્યા હતા, તે કોર્પોરેશનના અધિકારી હતા, તેવું તેમને ઓળખ આપી, પરંતુ કોઈ નોટિસ આ લોકોને નથી ફાળવામાં આવી તેવો આ લોકોએ આક્ષેપ કર્યો છે. ત્યારે હવે કોર્પોરેશન આ બાબતે શું ફેસલો કરે છે જોવાનું રહ્યું, કારણ કે આ લોકોને વૈકલ્પિક સુવિધા ઊભી કરાવવામાં આવે. આ લોકોએ કહ્યું કે મોદી સાહેબે કહ્યું છે કે ભાઈ ઝોંપડા જ્યારે કોઈના તોડવામાં આવે ત્યારે કોઈને આવાસની સુવિધા, વૈકલ્પિક સુવિધા ઊભી કરાવવામાં આવે, પરંતુ વૈકલ્પિક સુવિધા તો દૂર, આ લોકોને કોઈ આશરો પણ આપવામાં નથી આવતો. અને આ લોકોએ એ પણ આક્ષેપ કર્યો કે જે અધિકારી અહીંયા આવ્યા હતા તે લોકોએ તેમને ધમકી આપીને એમ કહ્યું કે તમે લોકો જ્યારે અહીંયાથી સોમવાર સુધીમાં નહીં હટો તો અમે તમારા સામાન પણ અહીંયાથી હટાવી દઈશું અને તમે તમારા સામાન પણ લઈ જઈશું. ત્યારે આ પ્રકારના આક્ષેપો આ લોકોએ કર્યા છે. આક્ષેપો હવે કોર્પોરેશન સુધી પહોંચે અને કોર્પોરેશન આની ઉપર શું ફેસલો કરે છે તે આવનારા સમયમાં હવે જોવાનું રહ્યું. આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને વારંવાર અવગત કરાવતા રહીશું. આ પ્રકારના અહેવાલ સમાચાર માટે ટાઈમ્સ ઓફ ગુજરાત જોવાનું ભૂલશો નહીં. કેમેરા પર્સન રવિ કાપડિયા સાથે મોહિત વોરા, અમદાવાદ.